આવતીકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 70મો જન્મદિવસ છે, ત્યારે આજે આપણે એક એવા મોદી ભક્તને મળીશું કે જે ક્યારે નરેન્દ્ર મોદીને રૂબરૂ મળ્યા નથી, પરંતુ તેમ છતાં મોદીની ભક્તિમાં લીન છે. ડીસા તાલુકામાં આવેલા નાના રસાણા ગામના ધારજીજી ઠાકોર છેલ્લા 21 વર્ષથી તેમના ઘરે અને દુકાનમાં મોદીની તસવીરો લગાવી તેમની નિત્યક્રમ પૂજા અને આરતી કરે છે. નામ છે ધારજીજી વાઘાજી ઠાકોર. ગામ બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં આવેલું નાના રસાણા ગામ. ધારજીજી ઠાકોર નાના રસાણા ગામમાં તેમના જ ઘરમાં એક નાનકડી કરિયાણાની દુકાન ચલાવે છે અને ધારજીજી છે મોટા મોદી ભક્ત. ધારજીજી ઠાકોર તેમના જીવનકાળમાં ક્યારેય પણ નરેન્દ્ર મોદીને રૂબરૂ મળ્યા નથી, પરંતુ તેમને ભગવાન માનીને બેઠા છે અને તેમની ભક્તિ કરી રહ્યા છે. ધારજીજીની નાનકડી દુકાનમાં નરેન્દ્ર મોદીના લગભગ 1500 કરતાં વધુ ફોટોગ્રાફ તમને જોવા મળશે. આટલું ઓછું હોય તેમ ધારજીજી ઠાકોરે નરેન્દ્ર મોદીને ગુરુ માની લીધા છે અને દર ગુરુવારે નરેન્દ્ર મોદીની તસવીરની આરતી પણ ઉતારે છે. જાણે પોતાના ઈષ્ટદેવની પૂજા કરતા હોય તેટલી શ્રદ્ધાથી ધારજીજી ઠાકોર નરેન્દ્ર મોદીની પૂજા કરે છે અને પોતાના જીવનકાળમાં એકવાર નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. પ્રધાનમંત્રીની લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો દેશના ખૂણે ખૂણે નાના બાળકોથી માંડીને વૃદ્ધો પણ નરેન્દ્ર મોદીને પસંદ કરતા હોય છે. ત્યારે વાત કરીએ ડીસા તાલુકામાં આવેલા નાની રસાણા ગામની, તો નાની રસાણા ગામમાં પણ મોદી ભક્ત એક એવા છે કે જે આજ સુધી મોદીને મળ્યા તો નથી, પરંતુ તેમની ભક્તિમાં લીન જોવા મળે છે. આજે આપણે એમને મળીશું અને તે કેવા પ્રકારની મોદી ભક્તિ કરે છે, આ ઉપરાંત તેમની ઈચ્છા શું છે તે અંગે તેમનાથી વાત કરીશું. ધારજીજી વાઘાજી ઠાકોર રસાણા નાના તાલુકો ઓડિશા. નરેન્દ્ર મોદી પ્રત્યે તમને આટલું આકર્ષણ કેમ છે અને ક્યારથી છે? સાહેબ, મને મોદી સાહેબ ઉપર એટલું મને લિંક છે કે સાહેબ એકદમ દિલના ચોખ્ખા માણસ છે અને પછી મારે એમના કે એમનો હું ફોટોના ભાણું તો મને એમ કોઈ હુજે ને કે સાહેબ હતા દિવસના લગભગ 2-3 દિવસે મોં દાડાના 2-3 વખત એમનું હું મોઢું ભાળવા માગું છું. પછી આજુબાજુના માણસો મને હું અહીંયા પાર્લરમાં આવે એટલે કે તમે મોદી સાહેબને કેમ આટલા ફોટા રાખો? તો સાહેબ કીધું, જુઓ મારા ગુરુ તરીકે હું માનું છું એટલે હું એમને એટલા માટે ચાહું છું કે સાહેબ કંઈક છે મારા આત્માને, મને નક્કી છે. મોદીની ભક્તિ તમે કેવી રીતે કરો છો? હું કેવી રીતે કરું છું સાહેબ, એટલે કહેવાનો મતલબ કે હું દર ગુરુવારે ગુરુવાર હોય એટલે ગુરુ તરીકે એમને પૌવા બટાકા નાસ્તો આપું છું મારા ગુરુ તરીકે, એટલા માટે હું એમને બહુ માનું છું કે અને પછી દર ગુરુવારે સ્કૂલમાં નાના બાળકોને પૌવા નાસ્તા માટે આપું છું દર ગુરુવારે. મોદી સાહેબની કેટલી નિશાનીઓ પડી છે તમારી? મારા કને મોદી સાહેબની નિશાની તો વિદેશમાં જ્યાં હોય કોઈ બી રાજ્યમાં જ્યાં હોય ટોટલે ટોટલ મારા કને એમની યાદ કરી પડી જ છે. 1500-1800 તસવીરો છે. શું ઈચ્છા છે તમારી? મારી ઈચ્છા એ છે કે સાહેબને મારે મળવા પાત્ર મને આત્માને એમ થાય છે કે સાહેબને હું મળ્યો હોત તો મને ગામના લોકો એમ કહેશે કે તમે આટલી બધી મોદીને ચાહો છો તો પછી આપણે કેમ કે તમને મળવા નથી આવતા? પછી હું ગામને લોકોને એમ કહેવા માગું છું કે સાહેબ મને મળવા ના આવે, મારે જવું જોઈએ તો જ મારા મુલાકાત થાય. ભવિષ્યમાં મોદીને મળવાનો મોકો મળશે તો તમારી શું ઈચ્છા છે? મારી ઈચ્છા સાહેબ મને જો રૂબરૂ મળશે તો મારે એક તો પહેલું એમને ખૂબ ખૂબ અભિનંદન હું પાઠવા માગું છું કે સાહેબ હું મારા આત્માને એમ હતું કે હું નાનો માણસ આટલા મોટા મિનિસ્ટરી સાહેબને હું મોદી સાહેબને ન મળી ગયું, પણ મારું એક સપનું મારો આત્મા એમ કહે છે કે હું સાહેબને મળું ને તો મને આનંદ આવી જાય.